અને બાફીને પછી એને આપણે ઠંડા પાણીથી ધોઈને થોડુંક તેલ લગાવીને રાખેલા છે જેથી એકબીજાને ચોટી ના જાય અને નૂડલ્સ આ રીતે પેકેટમાં આવે છે તમે કોઈ પણ કંપનીના નૂડલ્સ લઈ લો અને એને જે રીતે પ્રોસેસથી બાફવાના હોય એ રીતે આપણે બાફી લેવાના તો એ મેં બાફીને એનું બધું પાણી નીતારી લીધું છે અને ઠંડા કરી લીધા છે તો હવે આપણે સૌથી પહેલાં નૂડલ્સ ફ્રાય કરીશું તો અહીંયા મેં કઢાઈની અંદર તેલ ગરમ કરી લીધું છે હવે આપણે અહીંયા મીડિયમ તેલ ગરમ છે આપણે મીડિયમ રાખીશું આ રીતે નૂડલ્સ જ્યારે આપણે તડવા એડ કરીએ ત્યારે આ રીતે મોટા મોટા બબલ્સ થતા હોય છે તો આ માટે તમારે એક મોટી જ કડાઈ લેવાની જો તમે નાની કડાઈ કે લીધી હશે તો કદાચ એ બધું બહાર પણ આવી શકે તો એ વસ્તુનું અહીંયા થોડુંક ધ્યાન રાખવાનું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ગોલ્ડન કલરની તળી લઈશું આ રીતે આપણે નૂડલ્સને ફ્રાય કરી લેવાના છે બંને સાઈડમાં આ રીતે ફેવરીને આપણે ફ્રાય કરવાના તમે જોઈ શકો છો કે સરસ એવા ક્રિસ્પી આપણા નૂડલ્સ થઈ ગયા છે અને આને ફ્રાય કરવામાં લગભગ ચારથી પાંચ મિનિટનો ટાઈમ લાગી જાય છે શરૂઆતમાં આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને ફ્રાય કરીશું અને પછી જેમ થોડાક ક્રન્ચી થાય એટલે આપણે હાઈ ફ્લેમ ઉપર એને આ રીતે અ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના તો તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ છે એ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે અને એક ડીશની અંદર લઈ લઈશું તો અહીંયા મેં બધા નૂડલ્સ ફ્રાય કરી લીધા છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી થયા છે આ નૂડલ્સ તમને આ રીતે રેડીમેડ પણ બહાર મળે છે અને જો તમે આ રીતે એક સાથે બધા નૂડલ્સ તળીને ઠંડા થાય પછી કોઈ પણ એડ ડબ્બામાં ભરીને તમે એક મહિના સુધી આને વાપરી શકો છો અને જ્યારે પણ તમારે ભેળ બનાવીને ખાવી હોય કે કોઈ પણ સૂપમાં એડ કરવું હોય તો તમે ફટાફટ એ બનાવી શકો છો તો આ રીતે તમે પહેલેથી જ એને તળીને રાખી શકો છો અને બીજું કે આ નૂડલ્સ તળવા માટે તમારે કોઈ સુગંધીવાળું તેલ નહીં લેવાનું જો તમે કોઈ પણ એવું સ્મેલવાળું તેલ લેશો તો આ અમુક ટાઈમ પછી તેલની અંદર સ્મેલ આવતી હોય છે એટલે કોઈ પણ તળેલી વસ્તુ માટે તમારે કોઈ પણ ફ્લેવર વગરનું જે ઓઇલ હોય તેનો જ ઉપયોગ કરવાનો તો ચાલો આગળની શરૂઆત કરીએ તો હવે આપણે અહીંયા એક આ રીતે નોનસ્ટિક કઢાઈ લઈશું તમે કોઈ પણ એક આ રીતનું વાસણ લઈ લો તેની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન ભરીને તેલ નાખીશું તમે તેલ વગરની પણ ભેળ તમારે જો કોલ્ડ ભેળ બનાવી હોય તો એ પણ તમે કરી શકો છો આ રીતે વગર નહીં કરવાનો અને ડાયરેક્ટ જ તમે બધું મિક્સ કરીને ભેળ તૈયાર કરી શકો છો તો અહીંયા આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે તો આપણે અહીંયા અડધી ટી સ્પૂન જેટલું મેં અહીંયા લસણ લીધું છે અને ઝીણું આ રીતે ચોપ કરીને લીધું છે તે એડ કરીશું

કેપ્સિકમ અહીંયા આપણે અડધું લેવાનું છે ને આ રીતે ઊભું સમારીને લેવાનું છે સાથે જ અહીંયા મેં એક કપ ભરીને આ રીતે કોબીજ લીધી છે અને કોબીજને આ રીતે ઉભી સમારવાની છે પતલી પતલી તો એને પણ આપણે એડ કરી લઈશું મિક્સ કરીશું હવે આપણે અહીંયા એક ટી ભરીને સોયા સોસ એડ કરીશું બે ટેબલ સ્પૂન ભરીને આપણે ચીલી સોસ એડ કરીશું રેડ ચીલી સોસ અને ચાર ટેબલ સ્પૂન ભરીને આપણે સેજવાન ચટણી એડ કરીશું અથવા તો તમને જેટલું સ્પાઈસી જોતું હોય એ પ્રમાણે અને એક ટીસ્પૂન ભરીને આપણે વિનેગર એડ કરીશું બે ટી સ્પૂન ભરીને આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે અહીંયા આપણે અડધી ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું મિક્સ કરી લઈશું અહીંયા બધા સોસ અંદર મીઠું છે પણ જો તમને જરૂર લાગે તો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આપણે જે નૂડલ્સ તૈયાર કર્યા છે તે એડ કરીશું અને સૌથી પહેલા આપણે થોડો જે અહીંયા ગ્રીન ડુંગળી લીધી છે આપણે લીલી ડુંગળી એને આ રીતે મેં ઝીણી ચોપકાઈને લીધી છે તો એના પાછળનો જે ભાગ હોય તે એડ કરીશું આપણે તો લગભગ બે ટેબલ સ્પૂન ભરીને એડ કર્યો છે અને સાથે જ આપણે જે નૂડલ્સ ફ્રાય કરીને રાખ્યા છે તે એડ કરીશું એને આ રીતે આપણે હાથી તોડક તોડીને એડ કરવાના આ બધું તમે એક બાઉલની અંદર લઈને પણ મિક્સ કરી શકો છો અને પહેલા એકવાર મિક્સ કરી લઈએ ઉપરથી આપણે ગ્રીન ડુંગળી એડ કરીશું લીલી ડુંગળીને પાછળનો ભાગ એડ કરી લઈશું તો આપણે અહીંયા સુપર ટેસ્ટી એવી અને સુપર હોટ આપણી આ જે ચાઇનીઝ ભીડ છે તે એકદમ રેડી થઈ ગઈ છે તો આને આપણે ગરમમાં ગરમ જ સર્વ કરી દઈશું તો રેડી છે આપણી ખૂબ જ ટેસ્ટી એવી લારી મળતી ચાઇનીઝ આ બેડની તમે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આઈ હોપ તમને આજની આ રેસીપી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઈક કરું શેર કરો ને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બે લાઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો